વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે નાનાથી મોટા બધાને ભાવે તેવું મેયોનીઝ બનાવીશું. ફ્રેન્ડ્સ, આ મેયોનીઝ એગલેસ બનાવવાના છીએ અને સાથે માત્ર એક જ મિનિટની અંદર બની જાય તેવી આપણી રેસીપી છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું થીક છે તે. હજી તે પડી રહ્યું નથી. આટલું થીક આપણે સરસ માત્ર એક જ મિનિટની અંદર બનાવવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે ત્રણેય ફ્લેવરના મેયોનીઝ બનાવી લઈએ. અને મિત્રો, તમે પણ આવી રીતે સરસ સ્ટેપ બાય સ્ટેપ સ્કીપ કર્યા વગર મેયોનીઝ જોઈ લેજો અને તમે પણ તમારા પરિવારજનો અને સ્પેશિયલ બાળકો માટે આવી રીતે મેયોનીઝ બનાવજો. બધાને બહુ જ ભાવશે તેની મને ખાતરી છે. તો ચાલો આપણે મોડું કર્યા વગર એકદમ બજારમાં જે બોટલ્સ મળે છે મેયોનીઝની તેવા જ સ્વાદનું આપણે મેયોનીઝ ઘરે બનાવીએ. પણ મિત્રો, શરૂ કરતા પહેલા તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. સૌથી પહેલાં આપણે આવી રીતે અડધો કપ દૂધ જોઈશે. ફ્રેન્ડ્સ, જેમ બને તેમ આપણું દૂધ ફૂલ ફેટ હોય તો વધારે સારું. અને આપણું દૂધ એકદમ સરસ ઠંડુ હોવું જોઈએ, એટલે કે અત્યારે દૂધ આપણે ફ્રીજમાંથી કાઢ્યું છે પણ દૂધ આપણું એકદમ બરફ જેવું ઠંડુ હોવું જોઈએ. એટલા માટે આપણે હવે આ અડધા કપ દૂધને ફ્રીઝરની અંદર 10 મિનિટ માટે રાખી દઈશું, જેથી તે સરસ એકદમ ચિલ્ડ થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણી 10 મિનિટ થઈ ગઈ છે. દૂધને આપણે ફ્રીઝરમાંથી કાઢી લીધેલું છે. તેને આપણે આવી રીતે જે લાંબો કપ હોય, મીન્સ લાંબુ કન્ટેનર હોય, તેની અંદર ઉમેરી દેવું. મારે અહીં મેઝરિંગ કપનો જે મોટો જગ આવે છે તે છે. પછી તેની અંદર ઉમેરીશું 1 ટીસ્પૂન મીઠું. આમ આપણે અડધી અડધી ટીસ્પૂન આપણે મીઠું ઉમેરેલું છે, એટલે કે ટોટલ 1 ટીસ્પૂન મીઠું ઉમેરેલું છે. પછી આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ. પછી આપણે તેની અંદર ઉમેરીશું 1 ટીસ્પૂન વિનેગર. ફ્રેન્ડ્સ, તમે અહીં લીંબુનો રસ યુઝ કરતા હોય તો 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લેવો અથવા તો 2 ટીસ્પૂન. સો ફ્રેન્ડ્સ, આપણે માયોનીઝને આવી રીતે હેન્ડ બીટર વડે, હેન્ડ બ્લેન્ડર વડે અથવા તો રેગ્યુલર જે બધાની ઘરે મિક્સર હોય છે તેના મિક્સર જારમાં બનાવી શકાય છે. પણ મોટાભાગના ઘરે આવી રીતે બીટર હોતું નથી, પણ બ્લેન્ડર અને મિક્સર જાર હોય જ છે. તો આપણે તારે બ્લેન્ડરમાંથી માયોનીઝ બનાવતા શીખવીશું. તમે આ જ પ્રોસેસથી તમે મિક્સર જારની અંદર પણ બનાવી શકો છો. તો હવે આપણે આવી રીતે બ્લેન્ડર લઈશું અને સાથે એક હાથમાં તેલ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીં તેલ આપણે ડબલ લેવાનું છે, એટલે કે અડધો કપ દૂધ હતું તો તેનું ડબલ એટલે કે 1 કપ આપણને તેલ જોઈશે. તેલ મેં અહીં સનફ્લાવર લીધેલું છે, પણ તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો સૌથી બેસ્ટ, તો તે જ લેવું. આપણે થોડુંક તેલ ઉમેરીશું અને આપણે તેને ફેરવતા આવી રીતે ફેરવતા જવાનું છે અને સાથે સાથે ઉમેરતા જવાનું છે. આપણે વજનમાં ગણીએ તો 200 ગ્રામ તેલ છે. આમ આપણે 1 કપ તેલ ઉમેરી દીધેલું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી હજી 1 જ મિનિટ થઈ છે આવી રીતે હેન્ડ બ્લેન્ડ કરતા, અને એકદમ સરસ આપણું મેયોનીઝ થીક થઈ ગયું છે. સો ફ્રેન્ડ્સ, આપણું મેયોનીઝ બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો જે આપણે બોટલમાં બજારમાં મળે છે રેડીમેડ તેના જેવું જ થયું છે, તે પણ એગલેસ. સો ફ્રેન્ડ્સ, આપણે 3 ફ્લેવરના મેયોનીઝ બનાવવા છે એટલે 3 બાઉલમાં ડિવાઈડ કરીશું. તમે જોઈ શકો છો કેટલું થીક થયું છે. સો ફ્રેન્ડ્સ, આપણે 3 બાઉલમાં મેયોનીઝને ડિવાઈડ કરી લીધેલું છે. 1 બાઉલમાં આપણે
પ્લેન જ રાખીશું। બે બાઉલમાં આપણે ફ્લેવર કરીશું। તો ફ્લેવર માટે આપણે આવી રીતે મિક્સર જાર લઈશું, તેની અંદર આપણે આવી રીતે લસણની કળી ઉમેરવી, મોટી હોય તો ત્રણ, નાની હોય તો ચાર લઈ શકાય। પછી તેની અંદર આપણે આવી રીતે લીલા મરચાં ઉમેરીશું, તીખા લીલા મરચાં છે એટલે બે લઉં છું। અને પછી આવી રીતે થોડી કોથમીર લઈશું, અને હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું। આવી રીતે અધકચરું સેજ વાટીને આપણે તેની અંદર પાણી ઉમેરીશું, આવી રીતે અડધી ટેબલ સ્પૂન જેટલું, અને સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। સો ફ્રેન્ડ્સ, આપણી પેસ્ટ બિલકુલ રેડી છે। તો ફ્રેન્ડ્સ, આપણે જે પેસ્ટ બનાવી તેને આપણે એક બાઉલમાં લઈ લેશું અને સરસ મિક્સ કરી લેવું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું કોરિએન્ડર ચીલી ગાર્લિક મેયોનીઝ। પછી આપણે ત્રીજા મેયોનીઝ માટે કેચઅપ લઈશું, બે ટેબલ સ્પૂન। ફ્રેન્ડ્સ, તમારે એક ટેબલ સ્પૂન કેચઅપ અને એક ટેબલ સ્પૂન ચીલી સોસ લેવો હોય તો તે પ્રમાણે પણ તમે લઈ શકો છો। પછી તેની અંદર ઉમેરીશું એક ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ। તમારે ચીલી ફ્લેક્સ સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી અડધી ટીસ્પૂન ઓરેગાનો ઉમેરીશું, તમે ઓરેગાનોની બદલે મિક્સ હબ પણ ઉમેરી શકો છો। હવે આપણે સરસ તેને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું ટોમેટો ફ્લેવરનું મેયોનીઝ રેડી છે। આ સિવાય મેયોનીઝની અંદર તમે બીજી ફ્લેવર પણ બનાવી શકો છો, જેમ કે ખાલી ચીલી સોસ ઉમેરીને તેનું ફ્લેવરનું, અથવા ખાલી ઓરેગાનો ફ્લેવરનું, અથવા ગાર્લિક ફ્લેવરનું, અથવા તો બાર્બેક્યુ સોસ હોય ઘરમાં અવેલેબલ તો તે ઉમેરીને, તેની અંદર લાલ મરચું આ તે બધું ઉમેરીને તમે તે ફ્લેવરનું પણ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણા ત્રણ ફ્લેવરના મેયોનીઝ બિલકુલ રેડી છે, એટલે કે રેગ્યુલર ચીલી ગાર્લિક કોરિએન્ડર અને ટોમેટો ઓરેગાનો। તો હવે આપણે એકને બ્રેડ ઉપર લગાવી લઈએ। ફ્રેન્ડ્સ, અત્યારે હું મારી ઢીંગલી માટે બનાવી રહી છું, એટલે પ્લેન બનાવીશ। તમે જોઈ શકો છો કેટલું સરસ ઇવનલી સ્પ્રેડ થાય છે। તમે ઘરે આવી રીતે ટ્રાય કરશો તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લઈ આવો। અને તમે મેયોનીઝ ખાવાના શોખીન હશો તો તમને ખબર જ હશે કે કેટલી મોંઘી તે બોટલો મળતી હોય છે। તો ફ્રેન્ડ્સ, આપણી મેયોનીઝ સેન્ડવિચ બિલકુલ રેડી છે અને રૂહી પણ ખૂબ જ રાહ જોઈ રહી છે। રૂહીને મેયોનીઝ વાળી સેન્ડવિચ ખાવાની છે, તો ચલો 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 ટેસ્ટ કરો, ટેસ્ટ કરો। યસ, પછી કેવી લાગી મમ્માને કહેજે, ઓકે? ટેસ્ટ કરો, યમી યમી, ખાઓ ખાઓ। તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા બાળકો માટે આવી રીતે જરૂરથી મેયોનીઝ સેન્ડવિચ બનાવી આપજો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવું થીક મેયોનીઝ બનાવી શકે। અને માત્ર એક જ મિનિટમાં એ ગ્લેસ અને બહારના જે બોટલ્સ મળે છે તેને પણ ટક્કર મારે તેવું, અને સાથે બીજી બે ફ્લેવર જોડે। તો ફ્રેન્ડ્સ, આપણી આ રેસીપીમાં હવે આટલું જ। હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।